આ તરફ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઈંટવાડાના ભઠ્ઠામાં કામ કરતા 1245 શ્રમિકોને પાલનપુર ફારુકાબાદ સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ માદરે વતન રવાના કરાયા હતા. જો કે સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરી કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી. પાલનપુર રેલવે સ્ટેશનથી બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેએ શ્રમિકો માટેની સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે પાલનપુરથી અમીરગઢ તાલુકાના ઈટ ભઠ્ઠામાં કામ કરતા 1200 જેટલા શ્રમિકોને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી અને ઈટ ભઠ્ઠાના માલિકોના આગેવાનીથી એમના વતન યુપીમાં પાછા મોકલવામાં આવ્યા. એના માટે સ્પેશિયલ ટ્રેન અહીંયાથી પાલનપુરથી ફારુકાબાદ ચલાવવામાં આવી છે. એના માટે હું જે રેલવે તંત્ર છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે પોલીસ તંત્ર અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશન અને બાકી અધિકારીઓ જે એ વ્યવસ્થામાં લાગેલા હતા એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. યુપી ગવર્મેન્ટ જેમને આ પરમિશન આપી એમને પણ ખાસ આ તકે યાદ કરું છું. આ બધા જ શ્રમિકોને અમે ખૂબ શુભેચ્છા પાઠવીને અહીંયાથી મોકલી આપ્યું છે અને એ ખુશી ખુશી પોતાની વતનમાં જઈ રહ્યા છે. મેં જિલ્લા ફરકાબાદ કા રહેને વાલા હું. મેં ઇધર ભઠ્ઠે પે કામ કરને આયા થા અમીરગઢ મેં. 4 મહિને સે મેં ઇધર હું. લોકડાઉન લગ ગયે કારણ મેરે પાસ કોઈ સાધન નહીં થા ઘર પહોંચને કે લિયે. આ સરકારને યે ટ્રેન ચલાઈએ સુધા અમે અપને વતન જા રહા હું ફેમિલી કે સાથ. મુજે બેહદ ખુશી હૈ. મેં એસી સરકાર કો ધન્યવાદ કહેના ચાહતા હું.